હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ આફ્ટરનૂન હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે આજે હું એક ખૂબ જ અગત્યની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું આપ સૌના માટે ગુજરાત સરકારની જેટલી પણ પરીક્ષાઓ હોય છે દરેકે દરેક પરીક્ષાઓની અંદર ગુજરાત સરકારનું દ્વારા પ્રસિદ્ધ થતું મેગેઝિન ગુજરાત પાક્ષિક એ ખૂબ જ અગત્યનું હોય છે આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ કરવાના છે પહેલી માર્ચના રોજ પ્રસિદ્ધ થયેલ ગુજરાત પાક શિકનું એનાલિસિસ કરીશું કે ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતા મા મેગેઝિનની અંદર આ મેગેઝિનની અંદર શું શું લખેલું છે અને આપણી પરીક્ષાઓ માટે એ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે એના વિશે ચર્ચા કરીશું આગળ વધુ એના પહેલાં જો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો કરી લેજો જેથી કરીને તમને રોજેરોજ મારા વિડીયોની માહિતી મળતી રહે સાથે સાથે જો તમે અને સાથે સાથે આ નોટિફિકેશન બેલ ને પ્રેસ કરજો જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો એની માહિતી મળતી રહે વિડીયોની પીડીએફ ફાઇલ માલ રહે તમે ટેલિગ્રામમાં મની ચેનલ ચેનલને જોઈન કરી શકો છો હવે વાત કરીએ કે પાક્ષિક કેમ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પરીક્ષા હોય આપણા ગુજરાત સરકારની એમાં ગુજરાત સરકાર શું કરી રહી છે ગુજરાત સરકારના મંત્રીઓ શું કરી રહ્યા છે મુખ્યમંત્રી શું કરી રહ્યા છે રાજ્યપાલ શું કરી રહ્યા છે આપણા ગુજરાતમાં કઈ કઈ ઘટનાઓ વીતી રહી છે બધાનું અવલોકન આ ગુજરાત પાક્ષિક મેગેઝિનની અંદર હોય છે એટલા માટે એ સુપર ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે હવે વાત આવે કે સર આ ગુજરાત પાક્ષિક જો અમને એની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળી શકશે ઓફિશિયલી કારણ કે વલખા મારવા પડે છે સાહેબ રાહ જોવી પડે છે તો ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખજો દર પંદર દિવસે આ મેગેઝિન પબ્લિશ થાય છે એટલે કે પહેલી તારીખ અને સોળમી તારીખ યાદ રાખજો દર મહિનાની પહેલી એટલે મહિનામાં બે વખત આવે છે એટલે દરેક પંદર દિવસનું અવલોકન હોય છે હવે હું વાત કરીશ કે અહીંયા પહેલી તારીખે પબ્લિશ થયું છે એટલે બાકીને ફેબ્રુઆરી મહિનાના જે પણ પાછલા પંદર દિવસનું અવલોકન આ પહેલી તારીખે આવશે અને પહેલી તારીખથી લગાવીને પંદર તારીખ સુધી જે પણ ઘટનાઓ બનશે એ સોળ તારીખના મેગેઝિનની અંદર પબ્લિશ થાય છે તો તમારે ખાસ ડેટ યાદ રાખી લેવાની પહેલી તારીખે જો પહેલી તારીખે પબ્લિક વેબસાઇટ પર ન થાય તો એ બીજી કે ત્રીજી તારીખે થઈ જશે સોળથી લગાવીને અઢાર તારીખ સુધીમાં આ મેગેઝિન

ત્યાં જઈને જિલ્લા કક્ષાની જે માહિતી ખાતાની કચેરી હોય છે માત્ર વાર્ષિક લવાજમ આનું પચાસ રૂપિયા છે તો જ્યારે તમે લવાજમ ભરી દેશો એના બે મહિના પછી તમારા ત્યાં ઘરે આ ઓફલાઈન આવવાનું શરૂ થઈ જશે તો હોપ તમને આ માહિતી ગમશે આજે જે આપણે અવલોકન કરવાના છીએ એ પ્રસ્તુત થયેલું છે આની અંદર મેજોરિટી જે અંદાજપત્ર વિશે વધુમાં વધુ ચર્ચા કરેલી છે ગુજરાતની એને આપણે ઓલરેડી અંદાજપત્ર વિશે ડિટેલમાં આપણે વિડીયો બનાવેલા છે એટલે હું આ મેગેઝિનની અંદર જે કંઈ પણ છપાયું છે એ બધી જ વસ્તુ મેં ઓલરેડી કવર કરેલી છે તો હું અહીંયા અંદાજપત્ર વિશે ચર્ચા કરવાનો નથી બાકીના બધા ટોપિક જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું સૌથી પહેલો મુદ્દો કે નવું વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ચૌદમી વિધાનસભા આ કઈ વિધાનસભા ચાલી રહી છે ચૌદમી વિધાનસભાના અધ્યક્ષથી ચૂંટણી કરવામાં આવી અને એમાં વગર વિરોધે કોનું ચયન કરવામાં આવ્યું તો રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને કયા નંબરના અધ્યક્ષ બન્યા છે જો અહીંયા શું લખેલું છે અઢારમા નંબરના અધ્યક્ષ કયા નંબરના અઢારમા નંબરના અધ્યક્ષ તરીકે એમની વરણી કરવામાં આવે છે એ પણ ખાસ યાદ રાખજો જે સ્પીકર તરીકે પણ ઓળખાય છે ક્લિયર ત્યારબાદ અહીંયા ઘણી વખત અહીં ડિટેલ લખેલી હોય છે ને ત્યારે આપણે ખરેખર વાંચવા હોય છે શું વાંચવા છે રાજ્યના ગૃહમંત્રી કોણ છે તો પ્રદીપસિંહ જાડેજા કોણ છે પ્રદીપસિંહ જાડેજા હવે વાત કરીએ કે અમદાવાદ અને મુદ્રા વચ્ચે વિમાની સેવા વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો એટલે મુખ્યમંત્રી કોને કરાવ્યો તો એ મુખ્યમંત્રી સાહેબે કરાવ્યો અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ મુદ્રા વચ્ચેની પ્રથમ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના યાદ રાખજો એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત આ સેવાનો પ્રારંભ કર્યો છે એર ઓડિશા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ જીએસસીના અને મોનાર ગ્રુપ અને એર ડેકરનું એક સંયુક્ત સાહસ છે આ પ્રકારની ચર્ચા પણ આપણે ડેલી કરંટ અપર્સના વિડીયોમાં કરીએ છીએ પણ અહીંયા આપેલું છે એટલે તમે આ મેગઝીનને પણ ડાઉનલોડ કરી શકો છો દર પંદર દિવસે તમને જાણકારી મળી શકે છે અને ઉડ્યાન યોજનાનું જે મેઈન ટાઇટલ છે અહીંયા પણ લખેલું છે ઉડે દેશ કા આમ નાગરિક શું લખેલું છે ઓડે દેશ કા આમ નાગરિક લખેલું છે અહીંયા અને અહીંયા છે મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ ક્લિયર અને આ જે છે ઉડાન યોજના કઈ સાથે સંકળાયેલી છે કે આપણું પ્રાદેશિક કનેક્શન ઉડાન યોજના અંતર્ગત દેશના કેટલા એરપોર્ટને જોડવાની યોજના છે તો એક ચારસો એરપોર્ટને જોડવાની યોજના છે જેમાં ગુજરાતના કેટલા સમાવેશ થાય છે તો દસ એરપોર્ટનો સમાવેશ થાય છે અહીંયા આ પ્રકારની માહિતી આપણે કાઢી શકીએ છીએ પાક્ષિકની અંદરથી હવે વાત કરીએ ક્વિઝ તરફ बढીએ કે અહીંયા સ્માર્ટ સિટી અમદાવાદ વધુ સુમે અમદાવાદ સ્માર્ટ સિટી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતું મુખ્યમંત્રી સાહેબ શ્રીએ તો અહીંયા હું પ્રશ્ન બનાવ્યો છે તમારા માટે ગુજરાતનું પહેલું પાટનગર કે જેની જન્મ શતાબ્દી ફેબ્રુઆરીમાં આવે ગુજરાતની જન્મ શતાબ્દી ક્યારે ફેબ્રુઆરીમાં આવે છે ને કારણ કે 1411 ગણિયે છે આપણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કમાન્ડ કંટ્રોલ રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો કઈ 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 જગ્યાએ પાલડી અમદાવાદ હુડકો રાજકોટ અક્ષરધામ ગાંધીનગર ગાંધી આશ્રમ અમદાવાદ તો અહીંયા જવાબ આવશે પાલડી અમદાવાદ ખાતે સ્માર્ટ કોન્કલેવ એટલે કે જે મોનિટરિંગ ઇમરજન્સી ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કમાન્ડ કંટ્રોલનો પ્રારંભ કર્યો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ત્યારબાદ વાત કરીએ ગુજરાતની ચૌદમી વિધાનસભાના જે અંદાજપત્ર જે છે એનો પ્રારંભ કોને વિધાનસભાને સંબોધીતો અહીંયા તમને દેખાય છે આપણા રાજ્યપાલ રાજ્યપાલજી છે એમના સંબોધન પછી વિધાનસભાની અંદર શું કરવામાં આવ્યું ભાઈ બજેટ સત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું તો આપણા રાજ્યપાલ ઓપી કોહલી સાહેબ છે અને એમણે આગળ ચર્ચા વધારતા બે હજાર સત્તરના કેટલાક સત્તર અઢારમાં જે ગઈ ગયા બજેટની અંદર ગુજરાત સરકારે શું કાર્ય કર્યા એ વાંચવાનું શરૂ કરી નાખ્યું હતું બીજો એક અંદર છપાયેલો હતો મુદ્દો કે જ્યારે બે હજાર સત્તરના સારા કાર્યની વાત થઈ હતી એના માટે સરદાર સરોવર બંધના દરવાજા મોદી સાહેબના હસ્તે બંધ કરવામાં આવ્યા હતા એ તારીખ કઈ હતી તો યાદ રાખજો સત્તર જૂન બે હજાર સત્તર કુલ કેટલા દરવાજા છે તો ત્રીસ દરવાજા હેના તો આ પણ આપણને ખબર હોવી જોઈએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા પૂર માટે કેટલું રાહત પેકેજ સરકારે ડિક્લેર કર્યું હતું પંદરસો કરોડ અને જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ મુલાકાતે આવ્યા હતા ત્યારે તાત્કાલિક એમણે કેટલું ફંડ ફાળવ્યું હતું પાંચસો કરોડ રૂપિયા અનુસૂચિત જન જનજાતિ અને પરંપરાગત વન અધિકાર નિયમન ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો તો 2006 માં આવ્યો હતો આના વિશે પણ ડિટેલ લખેલી છે પૈસા એક્ટ કઈ જાતિ સાથે સંકળાયેલ છે તો પૈસા એક્ટ એ આદિ જાતિ સમાજ સાથે સંકળાયેલો છે શ્રમિક annapurna યોજના માં પ્રાથમિક કેટલા શહેરોમાં શરૂ કરવામાં આવી તો પ્રાથમિક તબક્કે 8 શહેરોમાં શરૂ કરવામાં આવી જેમાં 25000 કામ શ્રમિકોને 10 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે ગારમેન્ટ એપ્રિલ પોલિસી બે હજાર સત્તરમાં અસ્તિત્વમાં એ પાછળના કાર્યોની વાત કરવામાં આવી છે અંતર્ગત ફેક્ટરીમાં કામ કરતા જે કારીગરો જે છે એ માલિકના પગાર ઉપરાંત કેટલું સ્ટાઇપાઈન ઉપરથી વધારાના પૈસા આપવામાં આવે છે તો મહિલાઓને ચાર હજાર રૂપિયા પ્રતિમાસ અને પુરુષોને ત્રણ હજાર બસો રૂપિયા પ્રતિમાસ આપવામાં આવે છે આદિજાતિ વિકાસ અર્થે પાંચ વર્ષ માટે કેટલા રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તો સિત્તેર હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી જે વખતનું બજેટ હતું તેમાં કેટલી એકલવ્ય શાળાઓ બધી માહિતી મેગેઝીનમાં મિત્રો ઈન્દ્રધનુષ કાર્યક્રમ શું છે તો ઇન્દ્રધનુષ કાર્યક્રમ છે રસીકરણ કાર્યક્રમ શું છે રસીકરણ કાર્ય રસી બાળકોમાં જે રસી પીડવાની પોલિયોની રસી તમે જોઈએ હશે તો સાથે જોડાયેલો એક કાર્યક્રમ છે રાજ્યમાં કેટલા દીનદયાલ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે તો એકસો પચાસ જેટલા અંદાજીત દીનદયાલ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવે છે જ્ઞાનકુંદ પ્રોજેક્ટનો અમલ કેટલી શાળાઓમાં કરવામાં આવે છે સોળસો ને નવ શાળાઓમાં કરવામાં આવ્યો છે અને આગળ ધપાવવામાં આવશે એવું નવા બજેટની અંદર જાહેર કરવામાં આવે છે ધોરણ સાત અને આઠના ટોટલ એકત્રીસો તોતેર વર્ગખંડો જે છે એને ડિજિટલ શિક્ષણ બનાવવામાં આવ્યું છે જ્ઞાનકુંદ પ્રોજેક્ટ જે છે ડિજિટલ પ્રોજેક્ટર ડિજિટલ કંપાસ ડિજિટલ બધું લાઇબ્રેરી વગેરે વગેરે ડિજિટલ સાથે સંકળાયેલો છે એની અંદર ટેબ્લેટ આપવામાં આવે ટેબ્લેટ દ્વારા શિક્ષણ રાજ્યમાં કુલ કેટલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવે છે તો કુલ ટોટલ અગિયાર વિદ્યાલય શરૂ કરવામાં આવે છે અને હવે ટોટલ સંખ્યાઓ કેટલી થઈ ગઈ છે બાલિકા વિદ્યાલયની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની તો એકસો ને તેતાલીસ અને ટોટલ તેની અંદર તેર હજાર જેટલી દીકરીઓ ભણે છે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કુલ કેટલા વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયાના ટોકને નમો ટેબ્લેટ આપવામાં આવે છે તો એ આપવામાં આવે છે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ગત વર્ષે કુલ કેટલી મહિલાઓને કન્ડક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે તો એ આપવામાં આવી છે પંદરસો એકવીસ મહિલાઓને કેટલી મહિલાઓ આપવામાં આવી છે પંદરસો ને એકવીસ મહિલાઓને એક પોઈન્ટ છસો ત્રેસઠ કેમી લાંબા ભાળબુદ્ધ બેરેજ ભાડભૂત બેરેજ 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 જે નર્મદા નદી પર બનશે તેનું શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યું તો મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યું પાણી પુરવઠા યોજના હેઠળ કુલ કેટલા કિલોમીટરની પાઇપલાઇનનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તો ટોટલ બે હજાર આઠસો ને એકોતેર કિલોમીટરનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે પીવાના પાણીની સુવિધાઓ માટે ટપક સિંચાઈની સબસિડી શું ફેરફાર કરવામાં આવ્યો તો એ પણ છે સામાન્ય ખેડૂતો માટે જે પચાસ ટકા આપવામાં આવી હતી ટપક સિંચાઈ પદ્ધતિની સબસિડી એ વધારીને સિત્તેર ટકા કરવામાં આવી અને અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે ટપક સિંચાઈ પદ્ધતિમાં પંચોતેર ટકા સબસિડી હતી એને વધારીને પંચ્યાસી ટકા કરવામાં આવી છે રાજ્યમાં શહેરી વિસ્તારોના વિકાસ માટે રાજ્યની અંદર શહેરી વિસ્તારોના વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ કયા વર્ષથી અમલમાં છે તો બે હજાર ને થી અમલમાં છે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના છ શહેરોના વિકાસ માટે કુલ બાર હજાર ત્રણસો એકવીસ કરોડની ફાળવણી કરવામાં આવી તો એક છ શહેરોના નામ કયા છે તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર અને દાહોદ એલઈડી ટ્યુબલાઇટ ટ્યુબ એલઈડી બલ્બ ફેનના વિતરણ હેઠળ ગુજરાત કયા નંબરે છે દેશમાં તો એ પ્રથમ ક્રમે આવે છે હેરિટેજ સર્કિટ હેઠળ કયા શહેરોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તો હેરિટેજ સર્કિટ હેઠળ વડનગર મોઢેરા અને પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ કયા શહેરોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તો વડનગર મોઢેરા અને પાટણનો સ્માર્ટ સ્માર્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન યોજના અંતર્ગત કેટલા પ્રવાસન સ્થળોની પસંદગી કરવામાં આવી છે તો ટોટલ ઓગણીસ પ્રવાસન સ્થળોની પસંદગી કરવામાં આવેલી છે ચૌદમી વિધાનસભાના નવા નિમાયેલા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કયા નંબરના અધ્યક્ષ બન્યા છે તો એ બન્યા છે અઢાર નંબરના અધ્યક્ષ બન્યા છે ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળની રચના કરવામાં આવી છે રચના થશે પચાસ ટકા સુધીનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક થશે એટલે કે કહેવાનો મતલબ છે કે રાજ્યની અંદર થતા જે અકસ્માતો જે છે એમાં પચાસ ટકા સુધીનો ઘટાડો કરવાના લક્ષ્યાંક સાથે સુરક્ષા સત્તામંડળની રચના કરવાની બિલ જે છે વિધાનસભાના પ્રથમ દિવસે પાસ થઈ ગયું છે અગત્યની વસ્તુ એ છે કે બે હજાર સત્તરમાં આ વટહુકમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો એની સ્થાપના કરવા માટે ગુજરાત માર્ગ સુરક્ષા સત્તામંડળની સ્થાપના વટહુકમ દ્વારા કરવામાં આવી હતી વટહુકમ રાજ્યપાલ દ્વારા લાવવામાં આવે છે એ પણ યાદ ક્યારે લાવવામાં આવે છે જ્યારે વિધાનસભાનું ચાલુ ન હોય ત્યારે એટલે વિધાનસભાના પ્રથમ જ વાત કે જે વટહુકમ હતો એ વટહુકમ વિધેયક બનાવવામાં આવ્યો છે અને આપણા વાહન વ્યવહાર મંત્રી કોણ છે તો આરસી ફળદુ સાહેબ છે કોણ છે આરસી ફળદુ સાહેબ છે અહીંયા જો ધ્યાન રાખીએ તો અગત્યની વસ્તુ એ જાણવાની છે કે આપણે જે ગુજરાત સરકારે લક્ષ્યાંક રાખ્યું છે કે જેના પ્રયાસો અંતર્ગત પચાસ ટકા અકસ્માતોનું પ્રમાણ ઘટે બે હજાર વીસ સુધીમાં અકસ્માતોનું પ્રમાણ જે છે પચાસ ટકા ઘટાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે આપણે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે હવે વાત કરીએ કે ગુજરાત પાક્ષિકની અંદર જો તમે પાક્ષિક ફોલો કરતા હશો તો જે બે હજાર અઢારથી એક નવીનતમ અભિગમ શરૂ કર્યો છે ગુજરાત પાક્ષિકની અંદર વિવિધ જિલ્લાઓ વિશેની માહિતી આપે છે એમાં અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો એમાં એમનો જન્મદિવસની વાત કરીએ તો અહીંયા એક વસ્તુ ક્લેરિફિકેશન આપ્યું છે તમે લોકો ઘણા એ જોયું હશે કે ઓફિસિયલ નોટિફિકેશન હોય ન્યૂઝપેપર હોય કે એની અંદર છસો સાત અને છસો આઠ વચ્ચે આપણે કન્ફ્યુઝન રહેતું હતું તો હવે વાત કરીએ છું કે છસો સાત અને છસો આઠની વાત કરીએ તો અહીંયા ક્લેરિફિકેશન આપણને મળી જાય છે કદાચ કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય તો આપણે છસો સાત ગણી શકીએ કારણ કે અહીંયા ગુજરાત ઇન્ફોર્મેશન ગુજરાત પાક્ષિકની અંદર છસો સાત ગણવામાં આવે છે એનું ક્લેરિફિકેશન આપ્યું છે કે ઘણા લોકો જે અભિપ્રાયો ગુજરાતની સ્થાપના અમદાવાદની સ્થાપના જે વિક્રમ સંવત જે છે એની અંદર વિવિધ અભિપ્રાયો છે કેટલા બધા અભિપ્રાયો એ દર્શાવેલા જ તમને પણ એમાંથી ચૌદસો અગિયાર જે છે એને બહુ જ ફેબ્રુઆરી ચૌદ છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયાર ગણી શકાય એવું કહેવામાં આવે છે પણ એ વાત એ છે ઘણી બધી અહીંયા ઇતિહાસ પર નજર કરવામાં આવે છે કે ઘણા બધા વાત વાત કરવામાં આવે છે હજારો વર્ષો પૂર્વે આસાપલ્લી આસાવલ નામના સમૃદ્ધ નગરનું અસ્તિત્વ હતું અહીંયા આશા નામના ભીલોના રાજા ઉપરથી આશાવલ નામ પડ્યું હતું યાદ રાખજો આશા નામના ભીલોના રાજા ઉપરથી આશાવલ નામ પડ્યું હતું પાટણ અને ખંભાતની જેમ ઉભરતા નગરમાં જૈન અને બ્રાહ્મણોના મંદિરો કાળક્રમે વેપાર સહકારી દ્રષ્ટિએ નગરનું સ્થાન વધતું ગયું સોલંકી વર્ષના રાજા સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીએ લાડ જીતવાના સર લાડ જીતવામાં સરળતા રહે તે માટે આસાવલમાં જ મુકામ કરી બીજી રાજધાની જેટલો દરજ્જો આપી દીધો હતો તેનું નામ બદલીને કર્ણાવતી રાખ્યું તે જ આજનું અમદાવાદ તેનું નામ બદલીને કર્ણાવત કર્ણાવતી રાખવામાં આવ્યું તો એ સોલંકી વર્ષના રાજા સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકી ક્લિયર સોલંકી નરેશ કર્ણદેવે વસાયેલી કર્ણાવતી એ અમદાવાદનું પ્રથમ સંસ્કરણ આશાભીલનું આશાવલવ કે આશાપલ્લી તે બીજું યાદ રાખજો અને ઈસવીસન ચૌદસો અગિયારમાં જે સ્થપાયું તે ત્રીજું સંસ્કરણ હતું યાદ રાખજો પહેલું સંસ્કરણ સોલંકી નરેશ કર્ણદેવ વસાયેલું કર્ણાવતી ત્યારબાદ આશા ભીલનું આશાવલવ આશાપલ્લી અને ત્રીજું આયુ સ્થપાયું તે ત્રીજું ચૌદસો અગિયારમાં પશ્ચિમ તરફથી આપતો પવન પાણી ઉપર તેની પસાર થાય અને નગરની વસ્તીને ઠંડક આપે લોકોની પાણી જળ સંતાએ એટલે કે ન્યાયે સાબરમતીને પૂર્વ કિનારે વિકાસ પામ્યો નદીનો એક કિનારો રક્ષણાત્મક દિવાલ બની ગયો જૂના રસ્તાઓનું આયોજન પણ સમજાય છે કે દંડક કે ધનુદાસને અમદાવાદ ચતુરસ્વ વધુ હશે બગીચા અમદાવાદનું આકર્ષણ હોય તો બગીચા પણ છે બગીચાઓ ઘણા બધા આવેલા છે આજની અમદાવાદની ફૂલગલી તેની પ્રાચીન પરંપરાનું જીવંત ઉદાહરણ છે મીરાતે અહેમદનીમાં દર્શાવ્યા પ્રમાણે બાદશાહી શહેરમાં અહીં રસ્તાની બંને બાજુ મોટા છાયા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા અમદાવાદની મુલાકાતે આવનારા પરદેશી મુસારો એડવર્ડ ટેરી સર ટોમસ હર્બર્ટ વગેરે અમદાવાદના શાહી બગચના ભરફણ ભરફેટ વખાણ કર્યા છે અમદાવાદમાં બાગે નગીના બાગે ફિરદોસ બાગે સાહેબા હરડે બાગ હરડેબાગ બાગ વગેરે ઘણી બધી અહીંયા કેટલી સરસ સરસ માહિતી તમને અહીંયા મળી રહે છે જે માહિતી તમને કોઈ પુસ્તકમાંને ક્યાંય મળતી નથી જે તમને ગુજરાત પાક્ષિકની અંદર પ્રાપ્ત થાય છે મિત્રો રૂસ્તમ બાગ સાહીબાગ અને એટલે આશાપલ્લી આશાવલ્લ આશાવલ કર્ણાવતી રાજનગર અને અમદાવાદ નામોના વૈવિધ્યતા ભલે છે પણ સ્વાધીનતા સ્વનિર્ભરતા અને સાહસિકતાના ગુણોમાં એક સૂત્રતા છે અમદાવાદના બે ભાગ છે ભૌગોલિક નહીં પણ વિશેષતાની દૃષ્ટિએ અમદાવાદીઓ રડતા નથી પણ લડતા જાણે છે એક ચાની બે અડધી કરતાં અમદાવાદીઓનો કરકર્ષણનો ગુણ પણ છે કરફ્યુનો જળ કડક પણ જોયો છે શાંતિના સૂર પણ સાંભળ્યા છે જો કે અમદાવાદમાં છેલ્લા અઢાર વર્ષથી કરફ્યુ નથી નખાયો તે પણ શાંતિને સલામતીથી પ્રતિધિ કરાવે છે ભૂકંપની ભયાનકતા પણ થાય છે વીસ ઇંચ જેટલો વરસાદ પણ જોયો છે વગેરે વગેરે વાતો અહીંયા કરવામાં આવેલી છે એક ઓરડામાં આઠ જણ પણ રહે છે આઠ ઓરડાના મકાનમાં એક માણસ પણ રહે છે વિવિધતા સાથે અહીંયા આવેલું છે એટલે કે જ્યારે તમે નિબંધ લખતા હોવ તો નિબંધની અંદર તમારી ભાષાને કેવી રીતે સુધારવી હોવી જોઈએ એ પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી વાતો અહીંયા પોળોની વાત કરવામાં આવી છે અદ્વિતીય વસવાટનું એક સ્વરૂપ હોય તો પોળો છે અમદાવાદની પોળો વિદેશી નગર આયોજનમાં અભ્યાસીઓ માટે પોળ ધ્યાનકર્ષક ધ્યાન સંશોધનનું એક કેન્દ્ર બની જાય છે સોનીઓનો સમૂહ સોનીની પોળ તરીકે ઓળખાયો કંસારોનો સમૂહ કંસારાની પોળ થાય વગેરે વગેરે અહીંયા પોળોના નામ અલગ અલગ પડતા ગયા પીડિયા પાર્ટીના બાંધકામો નકશીના બાંધકામો અમદાવાદમાં અંદાજે આશરે કેટલી પોળોનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્રણસો સાહીઠ પોળ આવેલી છે એટલે એટલે પડોશી જ નજીકનો સગો અમદાવાદનો હું વધુ ચર્ચા કરવા બેસતો નથી કે વાંચો જતો નથી ભારત ને આઝાદી ગાંધી બાપુ સાબરમતી આશ્રમની સ્થાપના કરી વગેરે વગેરે ઘણી અન્ય બાબતો સાથે છસો સાત વર્ષ પૂર્ણ કર્યા છે એવો અહીંયા લખવામાં આવેલું છે ગુજરાત ખેત પણ બજાર સુધારા વિધેયક આ વખતે નવા વર્ષે પાસ કરવામાં આવ્યું છે એ પણ ખાસ યાદ રાખજો સુપર ઇમ્પોર્ટન્ટ છે ખેત ઉત્પન્ન બજાર બજારોની વાત કરી જે સુનિશ્ચિત કરવા રાજ્યમાં ખેત ઉત્પન્ન માટે બજારોની સ્થાપના કરવા માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ ઓગણીસો ત્રેસઠ અધિનિયમિત છે આ સુધારા વિધેયકથી આ સમિતિઓને હવે વધુ સત્તાઓ મળી જશે એની અંદર ખાસ યાદ રાખવાનું છે ગુજરાત નાણાં ધીરધાર કરનાર બાબત અધિનિયમ બે હજાર અગિયારમાં પણ કેટલોક સુધારો કરવામાં આવ્યો છે એ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે એટલે જ હું ફ્રેન્ડ્સ મારા વિડીયોની અંદર ગુજરાત ઇન્ફોર્મેશન ડોટ નેટ પર જેટલી પણ માહિતી હોય છે એ ડેલી કરંટ અફેર્સમાં કરંટ કવરઅપ કરવાનો પ્રયત્ન કરું છું જેથી કરીને કદાચ એક સમય માટે તમે કદાચ ચૂપ પર થઈ જાય તો વાંધો ન આવે રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોન સુરત ખાતે યોજાય એની માટે કોણ ઉદાહરણ તોરા દ્વારા કરવામાં આવ્યું હતું તો આપણા વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તો અહીંયા મોદી સાહેબ જ્યારે આવ્યા હતા તો એની સાથે સંકળાયેલી વગેરે વગેરે અન્ય બાબતો જે છે દર્શાવવામાં આવી છે ઓગણીસો ઓગણીસો માં અંગ્રેજોએ ભારત છોડ્યું પછી આ પાંચ વર્ષનો સમય દેશ માટે સંકલ્પનો છે બે હજાર બાવીસમાં માં દેશની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી થાય તે માટે એકસો પચીસ કરોડ જનતા સંકલ્પ કરે એના માટે અહીંયા બધાને આહવાન કર્યું મોદી સાહેબે કેટલીક છટાઓ છે બોલવાની એ પણ સમજી શકાય છે એની સાથે સાથે રાજકોટ મેરેથોનની પણ વાત કરવામાં આવી છે કે રાજકોટ મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું ક્લીન રાજકોટ મેરેથોન કહ્યું ક્લીન રાજકોટ મેરેથોન એની અંદર આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી પણ દોડ્યા ગિફ્ટ સિટીમાં યસ બેંકના આઈએફએફસી ન્યૂ હેડકાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો ફ્રેન્ડ્સ ક્લિયર તો અહીંયા એ વસ્તુ જે છે આનું પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યું તો વિજયભાઈ રૂપાણીએ યસ બેંકને બે વર્ષના ગાળામાં બે મિલિયન અમેરિકન ડોલરના નાણાં કારોબાર માટે અભિનંદન પાઠવ્યા હતા ફ્રેન્ડ્સ આ હતો ગુજરાત પાક્ષિકનો મારો પ્રથમ વિડીયો જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેથી કરીને આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના